વલસાડના ભાગડાર ખુદ ગામ ખાતે પીએસઆઈ જેઆઈ પરમારના હસ્તે સીસીટીવી કેમેરાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। જાહેર માર્ગો પર સીસીટીવી કેમેરા ગ્રામ પંચાયત દ્વારા લગાવવામાં આવતા હવે પોલીસ પણ ગુનો ઉકેલવામાં મદદરૂપ થશે। વલસાડ તાલુકાના ભાગડાર ખુદ ગામ પંચાયત વિસ્તારમાં છેલ્લા 15માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી તાલુકા પંચાયતના સભ્ય શ્રી જ્યોતિબેન કમલેશભાઈ પટેલ દ્વારા ભાગડાર ખુર્દ ગામ પંચાયતમાં મુખ્ય માર્ગ ઉપર સીસીટીવી કેમેરા લગાડવા માટેની ગ્રાન્ટ ફાળવી આપવામાં આવી હતી। જેને લઈને તમામ મુખ્ય રસ્તા ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, જેનું લોકાર્પણ પીએસઆઈ જેઆઈ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું। આ સીસીટીવી કેમેરાથી હવે ભાગડાર ખુર્દ ગામમાં લૂંટ ચોરી જેવી ગુનાહિત પ્રવૃત્તિ કે અન્ય કોઈ પણ ઘટના ઉપર નજર રખાશે, જેથી પોલીસને આ કેમેરાની મદદથી ગુનેગારો સુધી પહોંચી વળવા માટે ઉપયોગી રહેશે। આ સીસી કેમેરાના લોકાર્પણ પ્રસંગે પારડી સાંઠપોર તાલુકા પંચાયત ઇન્ચાર્જ શશીભાઈ યાદવ અને ભાગડાર ખુર્દ ગામ પંચાયતના નવનિયુક્ત સરપંચ પ્રીતિબેન પટેલ, ઉપસરપંચ તેમજ ગ્રામ પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ભાગડાખુટ ખાતે જે હાલ 9 કેમેરા લગાવવામાં આવ્યા છે, જે સ્કૂલ ગુજરાતી સ્કૂલ છે ત્યાં 4 ને અહીં ટોટલ મળીને 9 કેમેરા લગાવવામાં આવ્યા છે, જે મુખ્ય માર્ગો આંતરી લઈ છે। વલસાડ સિટી પોલીસના પીએસઆઈ પરમાર દ્વારા એમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ને સાહેબે ઉપસ્થિત રહીને જે વાત કીધી કે જેટલા કેમેરા હોય તો ગુના ડિટેક્ટ કરવામાં સારા રહે અને અસામાજિક તત્વો કેમેરા જોઈને ઊભા જ ન રહે, ને આપણા ગામના સરપંચને મારા તાલુકા પંચાયત સભ્ય જ્યોતિબેનની રજૂઆત છે કે હજુ પણ આવી રીતે જે બાકીના વિસ્તારોમાં કેમેરા રહી ગયા છે ત્યાં લગાડવામાં આવે, ત્યાંથી પ્રજા પણ સુરક્ષિત રહે અને પોલીસ પણ એની કામગીરી કરી શકે। આજરોજ જે અહીંયા ભાગડા ખાતે સીસીટીવી લગાડવામાં આવે છે, પોલીસને આ લગાડવાથી કેટલી રાહત થઈ શકે એમ? આજરોજ આ હનુમાન ભાગડા ગામના સરપંચ પ્રીતિબેન અને અહીંના ઇન્ચાર્જ જે છે શશીભાઈ, બધા મળીને જે સારું કામ કર્યું છે, 9 જેટલા સીસીટીવી કેમેરા ને એવા જગ્યાએ લગાડ્યા કે જેનાથી ગુનો થતો અટકી શકાય અને કોઈ પ્રકારના ગુના બનતા હોય તો ત્યાંથી એને ફૂટેજ લઈ અને પોલીસ તો એના ગુનો સુધા મદદરૂપ થાય, એટલે ખરેખર આમાં ઉમદા કામ કર્યું છે। દરેક ગ્રામ પંચાયતમાં જો આ રીતે સીસીટીવી કેમેરા પોતાની ગ્રાન્ટમાંથી લગાવવામાં આવતા હોય તો પોલીસની કામગીરીના અંદર ખરેખર મદદરૂપ થઈ શકે અને ખૂબ સરાહનીય કામગીરી છે। આ લોકોને ખૂબ ખૂબ આ સારા કામ કરતા રહે એવી શુભેચ્છા।